facility at the Metro, the first group would be online education now, observer providing support for which would Ajayar and Boron Shah, the Visayashya Vignan, the Gonit, Magic Amal Chapter number 10 now, Mahidi Nu Yaman, in a research of Prabhupada Kamanishya, and if we have to chapter number 8, we have to be able to do the Facebook chip. એનું તમારે જે સ્વાધ્યાય 9.1 છે એમાં જે આપણે પહેલું લાખમાં જોઈએ છીએ એમાં આપણે શું કરવાનું છે તો જોઈએ માહિતીનું નિયમન એટલે કે શું પહેલા એ આપણે સમજીએ તમને ટૂંકમાં માહિતી આપેલી હોય દાખલા તરીકે અહીંયા જો એક વિષય છે એટલે માર્ક્સ આપેલા છે અને વિદ્યાર્થી હોય એમાં કેટલા ગુણ મેળવ્યા એ તમને આપી દીધેલું છે એ ઉપરથી તમારે શું બનાવવાનું છે આવૃત્તિ ચિહ્ન એટલે કે આવૃત્તિ વિતરણ છે હું તૈયાર કરવાનું મેળવે ગુણ એક ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવે એ તમારે લખવાનું અને એ કોઈ પણ ચિહ્ન દ્વારા દર્શાવવાનું હોય છે તો આપણે એ જોવાનું છે ગણિતની એકમ કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવે ગુણ નીચે પ્રમાણે છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવવાનું છે અહીંયા જો મેં એક કોષ્ટક શું કર્યું છે તૈયાર કર્યું છે અહીંયા તમને જે તમારે ટેક્સ્ટબુક હશે એમાં તમને જો આ ગુણ જોવા મળશે અહીંયા મેં બે ગુણ છે 1 થી 9 અને અહીંયા શું છે તો કે આવૃત્તિ ચિહ્ન છે એ અને વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ અહીંયા આપણે લખશું પહેલા આપણે શું કરીએ આ કોષ્ટક તમને આપેલું છે આ ગુણ આપેલા છે એના પરથી આપણું જે કોષ્ટક છે એ આપણે તૈયાર કરીએ મેળવે ગુણ એટલે કે એક ગુણ કેટલા વિદ્યાર્થીઓને કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે એ આપણે પહેલા જોઈએ જો પહેલા એક ગુણ જોઈએ તો કે એક બે વિદ્યાર્થીઓએ કેટલા મેળવેલા છે એક ગુણ મેળવેલા છે તો કે એક અને બે કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે અહીંયા આપણે બે લખી નાખી હવે બે ગુણ છે એ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે તો કે જો આ એક બે ત્રણ વિદ્યાર્થીઓ છે એને કેટલા ગુણ મેળવ્યા છે તો કે અહીંયા ત્રણ લીધા તમારે કરના પણ એક બે ને ત્રણ કેટલા વિદ્યાર્થીઓ થયા ત્રણ એક એકનો બરાબર એક વિદ્યાર્થી તમારે થશે એના પછી જુઓ ત્રણ ગુણ છે એ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે એ આપણે જોઈએ તો કે એક બે ત્રણ કેટલા વિદ્યાર્થીઓ થયા ત્રણ વિદ્યાર્થીઓ થયા તો એ આપણે કયા લખશું તો કે અહીંયા લખી નાખીએ હવે ચાર ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા એ જોઈએ તો કે એક વિદ્યાર્થી બે ત્રણ ચાર પાંચ છ અને સાત વિદ્યાર્થીઓ છે એને કેટલા ગુણ મેળવ્યા છે ગણિતની એકમ કસોટી હતી એમાં તો કે સાત વિદ્યાર્થીઓ થયા જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો કે એક બે ત્રણ ચાર ચાર લીટા કરી રહ્યા પછી પાંચમો જે લીટો આવશે એ તમારે શું કરવાનો આડો કરવાનો રહેશે એટલે કે આડો લીટો તમારે શું કરવાનો એક તમારું આવૃત્તિ ચિહ્ન પૂરું થયું પછી શું કરવાનું બીજું તમારે ટૂંકમાં પાંચ પાંચ તમારે શું બનાવવાની છે જોડ બનાવવાની અહીંયા પાંચ થઈ ગયું પછી શું આવશે છ અને સાત તો અહીંયા આપણે સાત વિદ્યાર્થીઓ લખી નાખી હવે પાંચ ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા એ જોઈએ તો કે એક આ બે ત્રણ ચાર પાંચ છ વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવ્યા છે પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ ગુણ તો આવશે આડો લીટો એટલે કે પાંચ ગુણ આપણે જૂથ બનાવવાનું છે અને આ છ ને ગુણ કેટલા વિદ્યાર્થીઓ થયા અને આ છ વિદ્યાર્થીઓ થયા હવે છ ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે એ જોઈએ તો કે આ એક આ બે ત્રણ ચાર પાંચ છ અને સાત વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવ્યા છે છ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંયા આપણે લખી નાખી સાત ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે એ જોઈએ તો કે એક બે ત્રણ
sat a b ton chat ane match અહીં આપણે 5 લખી ને કહે 8 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મળે એ જોઈએ તો કે 1 2 3 અને 4 વિદ્યાર્થીઓ કેટલા ગુણ મળે તો કે 8 1 2 3 4 તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ 4 હવે 9 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મળેલા છે એ જોઈએ 1 2 3 तो के त्रण विद्यार्थी કેટલા ગુણ મેળવ્યા 9 ગુણ મેળવ્યા 1 2 અને 3 અહીંયા નીચે જો જગ્યા નથી પણ અહીંયા શું હશે તો કે કુલ લખવાનો આવે એટલે કે આ બધાનો આપણે શું કરી નાખીએ અહીંયા સરવાળો કરવાનો તો કેટલો થાય એ જોઈએ 3 2 5 5 માં બીજા ત્રણ નાખો તો કેટલા થઈ જાય તો કે 8 થશે 8 માં તમે બીજા 7 નાખો તો કેટલા થાય तो के जो 9 10 11 12 13 14 15 15 માં 6 નાખો 21 21 માં 7 નાખો કેટલા થાય 28 28 માં 5 નાખો 29 20 31 32 33 33 માં બીજા 4 નાખો તો શું થઈ જાય જો 35 36 37 37 માં 3 નાખો તો કુલ તમારે કેટલા છે વિદ્યાર્થીઓ તો કે 40 વિદ્યાર્થીઓ છે તમે કુલ અહીંયા નીચે તમારે શું કરવાનું તો કે સરવાળો કરવાનો રહેશે હવે આપણે બે પ્રશ્ન પૂછ્યા છે તમારે બીજા પ્રશ્નનો આન્સર તમારે આપવાનો પહેલો પ્રશ્ન છે એનો આન્સર અહીંયા આપણે ગોઠવણ કરીએ કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવેલા છે હવે વિદ્યાર્થી તમારે જોવાના 7 થી કે તેથી વધુ ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે એ જોવાનું તો કે જો એક અહીંયા છે 7 કે તેથી વધુ ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ એ તમારે જોવાના છે તો કે કઈ સંખ્યા થશે તો કે 4 આ બીજા 4 હવે તમારે જોવાનો આવીને તમારે શું કરવાનું રહેશે તો કે તમારે શું કરવાનું તો કે એનો અહીંયા તમારે શું કર નાખવાનું છે સરવાળો કરવાનો રહેશે કેટલા તમારે કુલ થઈ જશે એ તમારે શું કરવાના છે એને લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે આવૃત્તિ વિતરણ અહીંયા તૈયાર કર્યું છે એ તમારે શું કરવાનું છે તો કે ગણિતની જે બાકી બુક બનાવેલી છે એની અંદર તમારે શું કરવાનું છે લખવાનું રહેશે અને આનો જે બીજા દાખલા છે એ પણ તમારે જે બે દાખલા છે એ તમારે શું કરવાના છે ગણવાના